આપણે અહીં એક મનપસંદ ત્રિકોણ દોર્યો છે અને તેના અંદરના ખૂણાઓના નામ પણ આપ્યા છે આ ખૂણાનું માપ એક્સ આ ખૂણાનું માપ વાય અને આ ખૂણાનું માપ ઝેડ છે અહીં આપણે એ સાબિત કરવા માંગીએ છીએ કે ત્રણેય અંદરના ખૂણાઓના માપનો સરવાળો એકસોને એંસી અંશ થવો જોઈએ એટલે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર એકસોને એંસી અંશ થવો જોઈએ જે રીતથી આપણે સાબિત કરીશું તે માટે સમાંતર રેખાઓ સમાંતર રેખાઓની છેદિકા અને તેના વડે બનતા ખૂણાઓનું જ્ઞાન હોવું જરૂરી છે છે આવું સાબિત કરવા માટે આપણે ત્રિકોણની બધી બાજુઓ કે જે રેખાખંડ લંબાવીને રેખા બનાવીશું આપણે આ નીચેના રેખાખંડને ને એક જ દિશામાં એક જ દિશામાં આગળ વધે તે રીતે લંબાવીને તેને રેખા તરીકે વિસ્તારીએ છીએ પછી એવી જ રીતે બધા રેખાખંડ માટે કરીશું આપણી પાસે આ કેસરી રંગની રેખા છે આ રેખાને સમાંતર આપણે બીજી રેખા દોરીએ જે આ શિરો બિંદુમાંથી પસાર થઈને અને જે આપણે હંમેશા કરીએ છીએ તે જ પ્રમાણે આપણે આ બિંદુ પરથી શરૂ કરીને એક જ દિશામાં આગળ વધે તે રીતે લંબાવીએ છીએ અને તેને રેખા બનાવીએ છીએ આપણે આ નીચેની રેખાને છેદવા દઈશું નહીં અને આપણે આ રેખા એ રીતે દોરી છે કે જેથી આ બંને રેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં અહીં આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે હવે આપણે આપણા મૂળ ત્રિકોણની બીજી બે બાજુઓ માટે વિચારીએ અને તેમને રેખા તરીકે વિસ્તારીએ તેથી આપણે આ રેખાખંડને વિસ્તારીને આગળ કર્યું તે જ મુજબ એક જ દિશામાં આગળ વધે તે રીતે લંબાવીને રેખા બનાવીએ છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સમાંતર રેખાઓની છેદિકા છે જો આપણી પાસે આ બંને સમાંતર રેખાઓની છેદિકા હોય તો આપણને અનુકોણના ખૂણાઓ મળે અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં છેદિકા આ નીચેની કેસરી

તો તો આ ખૂણાનું માપ પણ જ થાય ચાલો બાબત આપણે ત્રિકોણની ત્રીજી બાજુ માટે કરીએ જેને હજુ સુધી આપણે રેખા તરીકે વિસ્તરણ કર્યું નથી તો ચાલો તે આપણે કરીએ આપણે આ રેખાખંડને લંબાવીને રેખા બનાવીશું અને આ રેખા એ જાંબલી રેખા જેવી જ દેખાશે એટલે કે તે બે સમાંતર રેખાઓની છેદિકા તરીકે વર્તશે તેથી આપણે જોઈ શકીએ છીએ આ લીલી રેખા આ બે સમાંતર રેખાઓની છેદિકા છે આ ખૂણા વાયને જુઓ આ ખૂણો છેદિકા અને નીચેની સમાંતર રેખા વડે બનતો ખૂણો છે તો વિચારો તેને અનુકોણ કયો હશે

ખૂણો બને છે હવે આપણે આ ખૂણા વિશે વિચારીએ તો વિચારો કે આ મોટા ખૂણાનું માપ શું હશે આ ખૂણાનું માપ એક્સ વત્તા ઝેડ જેટલું થાય અહીં આ ખૂણો તેનો પૂરક કોણનો ખૂણો છે જેનું માપ વાય છે તો વિચારો કે આ મોટા ખૂણાનું માપ શું થશે આ ખૂણાનું માપ એક્સ વત્તા ઝેડ અને આ ખૂણાનું માપ વાય તેથી આ મોટા ખૂણાનું માપ એક્સ વત્તા ઝેડ વધતા આ લીલા રંગ થી દોરેલી રેખા પાસે બનતો ખૂણો y છે તેમનો સરવાળો 180 અંશ થાય છે કારણ કે આ બંને ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ છે તેથી આ મોટા ખૂણાનું માપ x વત્તા z વત્તા y બરાબર 180 અંશ તેમનો સરવાળો 180 અંશ થાય છે કારણ કે આ બંને ખૂણાઓ છે હવે ફરીથી આપણે તેના ક્રમમાં સાબિતી અહીં પૂર્ણ થઈ તેથી એક્સ વત્તા ઝેડ વત્તા વાય બરાબર એકસો ને એસી અંશ મૂળાક્ષરો ને ક્રમમાં ગોઠવીને આપણે ફરીથી અહીં લખ્યું છે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર એકસો ને અંશ તેથી ત્રિકોણના ત્રણેય અંદરના ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એસી અંશ થાય છે તે અહીં સાબિત થઈ ગયો